ये पूरा आदर्श ग्राम योजना सरकार की योजनाओं को लागू भी करना है, सही तरीके से लागू करना है, सही समय पे लागू करना है, अच्छे तरीके से लागू करना है, अच्छा परिणाम मिले इस प्रकार से लागू करना है और सांसद का मार्गदर्शन मिले, सांसद गांव को उसमें जुड़ाए, आप देखिए काम की गति बन जाएगी। और एक बार एक गांव में सब सरकारी अफसरों को आदत लग गई कि ऐसे काम होता है तो बाकी सब गांवों में भी वैसा ही शुरू हो जाएगा, देर नहीं लग जाएगी। माननीय वड़ा प्रधान श्री निहाकल ने राज्यसभा सांसद श्री मनसुख भाई પોતાનો ધ્યેય બનાવી સોનપરી ગામને આદર્શ ગ્રામ બનાવવાનો નિર્ધાર કર્યો। સોનપરીએ પાલિતાણા તાલુકાનું આર્થિક રીતે પછાત, સામાજિક રીતે પછાત, શૈક્ષણિક રીતે પછાત ગામ હતું। આ ગામના યુવાનો એક દિવસ મને આવીને મળ્યા, સોનપરી ગામને આદર્શ ગામ બનાવવાની વાત કરી। આ ગામના યુવાનોની આંખોમાં તરવરાટ હતો, એનામાં ઉત્સાહ હતો। આ ઉત્સાહ જોઈને મને એવું થયું કે આ ગામને નરેન્દ્રભાઈના સપનાનું ગામ બનાવવું, અને એ ઉદ્દેશ્ય સાથે મેં સોનપરીને આદર્શ ગામ તરીકે લીધું। આજે મને એ વાતનો આનંદ છે કે આજે આ સોનપરી ગામ એ 100 જેટલા યુવાનોની ટીમના માધ્યમથી, ગામના જન જન લોકોની ભાગીદારીના માધ્યમથી આદર્શ ગામ બનવા માટે જઈ રહ્યું છે। અને એ આદર્શ ગામ એ સાચ અર્થની અંદર મહાત્મા ગાંધીના વિચારોને સાકાર કરવા માટે નરેન્દ્રભાઈ જે સપનું સેવ્યું છે એ સપનાને ચોક્કસ રીતે સાકાર કરશે। ભારતના લોકપ્રિય વડાપ્રધાનશ્રીના આહવાનને વટાવી લઈ તારીખ 11/4/2016 રોજ શ્રી મનસુખભાઈ માંડવિયાએ જગવિખ્યાત પાલિતાણાથી 4 કિલોમીટર દૂર ડુંગરાળ વિસ્તારમાં આવેલ સોનપરી ગામને દત્તક લઈ આદર્શ ગ્રામ બનાવવાનો નિર્ધાર કર્યો કે જ્યાં ભૌતિક અને સામાજિક બંને સ્તરે ઉત્કર્ષ અને વિકાસ થયા। આ ગામની વસ્તી 2162 લોકોની છે અને કુલ કુટુંબો 396 છે। આ ગામના લોકો જ સ્વયંભૂ આ વિકાસ પ્રક્રિયામાં જોડાયા અને સારા કાર્યના વધામણા થયા। ગામના 100 યુવાનો અને 50 મોટી ઉંમરના બહેનો વ્યસનમુક્ત બન્યા અને શુભ કાર્યની આવી ભવ્ય શરૂઆત થઈ। માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ જોયું કે ગામના લોકો આર્થિક રીતે ખૂબ જ પછાત છે, જ્યાં 80% જેટલા લોકો મજૂરી કરે છે, 20% જેટલા યુવાનો હીરામાં અને ઈંટો બનાવવાના ધંધામાં હોય। આ ગામને વિકાસ અને એ પણ સર્વાંગી વિકાસની ખૂબ જરૂરિયાત હોવાથી તેમણે આદર્શ ગ્રામ માટે આ ગામ પર જ યથાર્થ પસંદગી ઉતારી અને તૈયાર થઈ મહત્તમ યુવાનો દ્વારા રચાયેલ કમિટીઓ। અહીં દરેક લોકોએ પોતાના કાર્યો જાતે જ પસંદ કર્યા અને આગેવાની લીધી શ્રી મનસુખભાઈએ। સ્વચ્છતા આદર્શ ગ્રામ યોજનામાં પસંદગી થઈ એ પહેલાં આ ગામની હાલત ખૂબ જ ખરાબ હતી, ગંદકી ઠેર ઠેર જોવા મળતી હતી। આથી સૌપ્રથમ આ કાર્ય શરૂ થયું। સ્વચ્છતા પર ગામની સ્ત્રીઓ અને બાળકો વગેરે શૌચાલયના અભાવે ખુલ્લામાં શૌચક્રિયા માટે જતા, અહીં કુટુંબોમાંથી 137 કુટુંબ શૌચાલય સુવિધાથી વંચિત હતા। માત્ર 3 જ મહિનામાં 137 શૌચાલયો બનાવી 100% કુટુંબોને શૌચાલય સુવિધા ઉપલબ્ધ કરાવી। માનનીય સાંસદની પોતાની નીતિમાંથી ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ટ્રેક્ટર અપાવ્યું। શાળાના બાળકોએ દરેક દુકાનો પર પોતાના હાથે રંગ કરેલી કચરા ટોપલીઓ મૂકી અને પોતાના ઘરોમાં પણ મૂકી। શેરીની સફાઈ બહેનોએ પોતાના હિસ્સામાં લીધી। ગામની અંદર સંપૂર્ણ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ માટે પ્રોજેક્ટ ચાલુ છે, કામગીરી અહીં શરૂ છે। અહીં બ્લેક વોટરને ગ્રે વોટરમાં કન્વર્ટ કરી ખેતી માટે વાપરી શકાય તેવું બનાવાશે। આરોગ્ય અહીં આરોગ્ય તપાસણી કેમ્પ કરી તમામ લોકોની બેઝિક આરોગ્ય તપાસણી કરી, જેમને વધારે સારવારની જરૂર જણાય તેમને આગળ રિફર કર્યા। તમામ કુટુંબોને હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા, તેમજ ગામના ગરીબ કુટુંબોને મા વાત્સલ્ય કાર્ડ અને મા અમૃતમ કાર્ડ આપવામાં આવ્યા। આ ઉપરાંત કેન્સર સ્ક્રીનિંગ માટે માનનીય મંત્રીશ્રીની નિધિમાંથી ₹90 લાખની સહાયથી કેન્સર સ્ક્રીનિંગ વાન અપાય છે। તેના દ્વારા સોનપરીના તમામ બહેનો યુવાનોનું કેન્સર સ્ક્રીનિંગ કરાયું। ગામમાં આયુર્વેદ કેમ્પો યોજાયા, તેમજ ઉકાળા વિતરણ સેન્ટર કાર્યરત કરાયા। સ્કિલ ડેવલપમેન્ટ અહીં સ્કિલ ડેવલપમેન્ટ માટે સર્વે કરાયો અને કયા યુવાનને કયા પ્રકારની તાલીમની જરૂર છે તે જાણ્યું।
અને કેવીકે એટલે કે કૌશલ્ય વર્ધક કેન્દ્રમાં તમામ યુવાનોને અન્ય તાલીમ સાથે કોમ્પ્યુટર તાલીમ અપાય. યુવાનોને રોજગારની વિપુલ તકો પ્રાપ્ત થાય તે માટે સ્કિલ્ડ બનાવવા કેવીકે સેન્ટર અંતર્ગત તાલીમ અપાય અને ગામની બહેનોને ખાખરા બનાવવામાં આવેલી નિપુણતાના કારણે તેઓ એક મોટી આવક દ્વારા સારી આવક મેળવી રહ્યા છે. પીવાનું પાણી. સોનપરી બંને ગામ ડેમની નજીક હોવા છતાં પાણીની તકલીફ હતી. આથી 38 લાખના ખર્ચે વાસ્મો યોજના અંતર્ગત તમામ ઘરોમાં ઘરે ઘરે પાણી કમિટી દ્વારા મહેનતથી પહોંચતું કરવામાં આવ્યું અને યુવાનોએ કામની ગુણવત્તા માટે સખત મોનિટરિંગ કરેલ. ખેતી. કૃષિ ટીમને નવી અદ્યતન ટેકનોલોજીથી વાકેફ થાય તેના માટે યુવાનો ખેડૂતો માટે પ્રેરણા પ્રવાસ કરાવાયો. આ ઉપરાંત ડ્રીપ ઇરિગેશનની સંપૂર્ણ સમજૂતી અપાઈ, સાથે સોલાર વોટર પંપ પર માર્ગદર્શન અપાયું અને મૂલ્યવર્તી બાગાયતની તાલીમ પણ અપાઈ. તેલીબિયા પાકો, મગફળી, તલની વૈજ્ઞાનિક પદ્ધતિએ ખેતી. RKVY ઘઉં યોજના હેઠળ ઘઉંની વૈજ્ઞાનિક ઢબે ખેતી. સોઇલ હેલ્થ કાર્ડ અન્વયે જમીનના નમૂના એકત્રીકરણમાં તમામ ખેડૂતોને આવરી લેવાયા. આત્મા યોજના અંતર્ગત આંતરરાજ્ય પ્રેરણા પ્રવાસ, આંતરરાજ્ય તાલીમ, કિસાન ગોષ્ઠી, કપાસ પાક નિદર્શન, ઘઉં પાક બાગાયત નિદર્શન ઉપરાંત ગ્રુપ મિટિંગો યોજાઈ. પશુપાલન. આ ગામમાં કુલ અંદાજિત 2500 પશુધનની સંખ્યા છે. આ ગામમાં NREGA દ્વારા કેટલ શેડ બનાવવાનું આયોજન કરેલ છે, જેમાં પશુધનની યોગ્ય જાળવણી થઈ શકે. અહીં કેટલ કેમ્પો કરાયા, ગોબર ગેસ પ્લાન્ટ માટે સમજૂતી અપાઈ, પશુધનની જાળવણી અને સંવર્ધન અંગે જાગૃતિ ઊભી કરવાના સફળ પ્રયત્નો કરાયા. શિક્ષણ. અહીં આંગણવાડીથી લઈ તમામ સ્તરે શિક્ષણની જરૂરિયાત અને જાગૃતિ ઊભી કરાઈ. આ ઉપરાંત શાળાના શિક્ષકો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા અંગે તાલીમ અપાઈ, જેમાં સાપ્તાહિક પરીક્ષા લેવાય તે અંતર્ગત 32 યુવાનોએ લાભ લીધો. નિરંતર શિક્ષણ અંતર્ગત દત્તક લેવાયું તે સમયે 198 નિરક્ષર લોકોને આ જ ગામના સાક્ષર યુવાનોએ રાત્રિ શાળામાં ભણાવી સાક્ષર બનાવ્યા અને આગળ પણ ભણવા તકો અપાય. આ લોકોને ઇક્વિવેલેશન પ્રોગ્રામ હેઠળ 7 સુધી ભણાવવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તમામ કાચા મકાનોને પાકા બનાવવાની કાર્યવાહી અહીં શરૂ છે. ડિજિટલ પેમેન્ટ. જે કુટુંબોના બેંકમાં ખાતા ન હતા તેમના ખાતા ઝુંબેશ કરીને ખોલાવવામાં આવ્યા. જે લોકોને આધાર કાર્ડ ન હતા તેમના આધાર કાર્ડ કેમ્પ કરી અહીં ખોલાવવામાં આવ્યા અને તમામ ખાતાધારકોના ખાતાને આધાર સાથે સીડિંગ કર્યા. અહીં તમામ FPS AEPS માટે સજ્જ છે. યુવાનો ભીમ એપનો પણ ઉપયોગ અહીં કરે છે. આ ગામને ડિજિટલ પેમેન્ટ અને બલ વિલેજ જાહેર કરાયું. આમ ગામના જ લોકો દ્વારા સ્વયંભૂ ઉત્સાહ અને મહેનતથી માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાની આગેવાની નીચે માત્ર 1 વર્ષના ગાળામાં આદર્શ ગ્રામ સોનપરીએ દરેક ક્ષેત્રે હરણફાળ ભરી છે. યુવાનોએ પોતે જ અલગ અલગ પસંદગી પ્રમાણે ટીમ કમિટી બનાવી કાર્યો વહેંચી લીધા અને અઠવાડિયામાં 1 દિવસ સંપૂર્ણ શ્રમદાનને કારણે જ મહાત્મા પૂજ્ય બાપુના સ્વપ્ન સમાન આદર્શ ગ્રામની રચના અહીં સોનપરીમાં સાકાર થઈ છે. હવેના સમયમાં 100% રોજગાર માટે તાલીમ આપવાનું અને 100% વ્યસન મુક્ત કરવાનું નક્કી કર્યું છે. ગામની 100% ખેતી ડ્રીપ ઇરિગેશન આધારિત બનાવશું અને ઓર્ગેનિક ખેતી અપનાવશું. આખા ગામને 100% પ્લાસ્ટિક મુક્ત કરવાનું છે.